એક બાઉલ લીધું છે, એમાં અડધો કપ આપણે ઘઉંનો લોટ રોટલી બનાવી હતી આપણે, સરસ મજાનો ઝીણો તેલ, સરસ મજાનો તેલ લીધો છે તે પણ આપણે નાખશું. ત્યાર પછી એક બટેટું આપણે છૂંદો કરીને રાખ્યું છે, બાફી અને છૂંદો કરી લીધો છે તે પણ આપણે એમાં નાખશું. ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર નાખશું, નાની ચમચી મીઠું નાખશું, ઝીણા બારીક કાપેલા આપણે મરચાની કટકી છે તે પણ આપણે એક મરચાની કટકીમાં નાખશું, આદુ લસણની પેસ્ટ છે તે આપણે એમ નાખશું, થોડોક ગરમ મસાલો છે તે આપણે નાખશું. એક ચમચી આપણે ઓરેગાનો નાખશું, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે એટલા માટે આપણે ઓરેગાનો નાખશું. એક ચમચી આપણે લાલ મરચું છે તે કાશ્મીરી મરચું નાખશું. ત્યાર પછી આપણે ચીઝ છે તે નાખશું. ચીઝ નાખવાથી એમાં ટેસ્ટ બહુ સરસ આવે છે, બાળકોને સરસ ભાવે એટલા માટે આપણે સરસ મજાનું ચીઝ નાખશું, સરસ મજાનું ખમણી નાખશે. સરસ બધી નખાઈ ગઈ છે તો આપણે હવે બધી હાથેથી મિક્સ કરી લઈશું. સરસ બાળકો માટે હેલ્ધી નાસ્તો બનાવીએ છીએ. બાળકોને આપણે સવારે લંચ બોક્સમાં લઈ જવું હોય તો એ પણ 2-10 મિનિટમાં તૈયાર થઈ જાય એવો સરસ નાસ્તો હળવો છે, બાળકને પણ આપી શકીએ નાસ્તો એટલા માટે આપણે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે હળવું હળવું થોડું થોડું પાણી નાખી અને હળવે હાથે આપણે લોટ બાંધીશું, જોઈએ એટલું પ્રમાણમાં આપણે પાણી નાખશું. થોડું પાણી આપણે નાખ્યું છે તો લોટ આપણે સરસ થઈ ગયો છે, તો આપણે તેલ પર હાથ કરીને થોડુંક મસરી લઈશું. તેલ પર હાથ કરી અને આપણે હવે મસરી લઈશું. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે, સરસ એકદમ નોર્મલ આપણે લોટ બાંધ્યો છે, સરસ થઈ ગયું છે. તો હવે આપણે એના નાના લુવા ગોળા કરશું, તે પછી આપણે એને વણી લઈશું. પાટલો લીધો છે તો આપણે એક ગોયણું લઈ અને આપણે એને વણશું, પણ ચીપકે નહીં એટલા માટે આપણે આ થોડોક એમાં લોટ નાખશું. આપણે હળવે હળવે એને વણી લઈશું. આવી સાઈજ આપણે છે કે રાખશું, બહુ જાડું નહીં કરીએ. તો આપણે હવે એને આપણે નાઈએ તો સરસ, એના પહેલાં આપણે બધી ફરતું થોડુંક સર વ્યવસ્થિત કરી અને આપણે ચાર ભાગ સરસ કરી લઈશું. આપણે એને સરસ મજાને આપણે ચાર ચાર આપણે ચાર પીસ બનાવી લીધા છે, તો આપણે મીડિયમ આપણે જાડા રાખ્યા છે, બહુ જાડા નથી રાખ્યા, મીડિયમ આપણે રાખીશું. આપણે બધે પીસ તૈયાર થઈ ગયા છે, એમાં 3-4 ચમચી આપણે એમાં તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે અને એક એક કરીને એમાં સમાઈ રીતે આપણે ગોઠવી દઈશું. બદામી કલર ને આપણે થવા દેસું ત્યાં સુધી આપણે એને રહેવા દેસું. ધીમે ધીમે આપણે એને આજુ પર શેકાવા દેસું, ધીમે ધીમે સરસ થઈ બધા કલરના એકદમ સરસ ક્રિસ્પ થઈ જશે, સરસ મજાના ફૂલાઈ જશે. સરસ જો ફૂલાવા બની ગયા છે, સરસ ક્રિસ્પ ક્રિસ્પી સરસ થઈ ગયા છે. તો હવે આપણે બધા કલરના થઈ ગયા છે તો આપણે હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું.
સરસ તૈયાર થઈ ગયા છે, તો આપણે એવા બધા આપણે સેકન્ડ તૈયાર થઈ ગયા એટલે આપણે બટર પેપરમાં આપણે કાઢી લીધું, કારણ કે બટર પેપરમાં તેલ છે તે શોષી લઈએ એટલે માટે આપણે બટર પેપરમાં રાખીશું. તો સરસ મજાનો એકદમ સરસ ક્રિસ્પી ક્રિસ્પી સરસ થઈ ગયા છે. આપણે આજે બાળકો માટે નોડો નાસ્તો તૈયાર થઈ ગયું છે, તો એના માટે સરસ આપણે જોઈએ તો સરસ એકદમ ક્રિસ્પી છે, સરસ બટેટાના હિસાબે પણ આ ચીઝની હિસાબે છોકરાને ખાવાનું મજા આવે એટલા માટે સરસ મજાનું ઓછા તેલમાં આપણે હેલ્ધી નાસ્તો બનાવ્યો છે. એમાં આપણે મેંદાનો લોટ નથી લીધો, એની જગ્યાએ આપણે ઘઉંનો લોટ લીધો છે, એટલા બાળકોને ખાવાની મજા આવે અને હેલ્ધી નાસ્તો સરસ લાગે. એટલે તમે પણ બનાવજો ને એ બનાવ્યા પછી અમને જણાવજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો. Thank you.